નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. હવે આપણે જે ધોરણ 10 પછીની કેરિયર ગાઈડલાઇન્સ માટેની જે સિરીઝ શરૂ કરેલી હતી એનો પાર્ટ 2 પછી એનો આ Q&A વિડિયો છે, જેની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓએ પ્રશ્નો પૂછેલા હતા. એમાં જે સૌથી વધારે વખત પૂછાયેલા જે પ્રશ્ન હતા એનો જવાબ આપવો મને જરૂરી લાગ્યું, એટલા માટે આ Q&A વિડિયો તમારી માટે બનાવ્યો છે. તો કદાચ તમે બી કમેન્ટ કરી હોય અને તમારે બી કદાચ એ ગાઈડન્સમાં કંઈક માહિતી મેળવવી હોય તો આ વિડીયોને તમે જોશો તો તમને મોટાભાગની માહિતી મળતી રહેશે. એના માટે આ વિડીયોને અંત સુધી જોતા રહો. હવે મારી પાસે અહીંયા મોબાઈલમાં એક ક્વેશ્ચનનું લિસ્ટ છે, એક પછી એક આપણે એક ક્વેશ્ચન જોતા જઈએ. એમાંનો પહેલો પ્રશ્ન છે કે 11-12 સાયન્સ, કોમર્સ, આર્ટ્સ લઈએ તે બધામાં ખર્ચો કેટલો થાય? તો એનો જવાબ એવો છે કે 11-12 સાયન્સ તમે કરો, જો સ્કૂલમાં તમે કરશો કોઈ બી ગવર્મેન્ટ સ્કૂલમાંથી તો ત્યાં તો ફીસ ઓછી હશે, પણ ટ્યુશન ક્લાસીસની ફી બહુ હાઈ હોય છે. એટલે કે તમે 11મું અને 12મું બંને સાથે કરો તો તમારી ટ્યુશન ક્લાસીસની ફી 70,000થી લઈને 1,00,000 સુધીની હોઈ શકે છે. તમે જેવું ટ્યુશન ક્લાસીસ રખાવશો એવી તમારી ફી થશે 11-12 બેની. અને એની સરખામણીમાં તમે જો કોમર્સ કરશો તો તમારું 25,000થી 30,000માં એ પતી જશે 11-12 કોમર્સ, અને તમે આર્ટ્સ કરશો તો તમારું 15,000થી 20,000 રૂપિયામાં પતી જશે. તો આ એક એવરેજ આંકડો છે, એક્ચ્યુઅલ આંકડો કદાચ એનાથી અલગ હોઈ શકે, પણ મેં મારા નોલેજ પ્રમાણે તમને જવાબ આપવાનો પ્રયત્ન કરેલો છે. તો તમે જે બી લાઇનમાં જાઓ તો આ રીતની થોડીક તૈયારી તમારે રાખવાની પૈસાના લીધે. બીજો ક્વેશ્ચન છે કે પાયલોટ બનવું હોય તો શું કરવું પડે? તો પાયલોટ બનવા માટે કોઈ એચ્યુઅલ એવી કોઈ કોલેજ છે નહીં આપણા ઇન્ડિયામાં અવેલેબલ. હા, ફોરેનમાં છે, પણ આપણા ઇન્ડિયામાં એવી કોઈ કોલેજ નથી. તો તમારે કોઈ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટમાંથી તમારે એનો કોર્સ કરવો પડે. તમારે એર હોસ્ટેસ બનવું હોય, પાયલોટ બનવું હોય, કાં તો એને લગતો કોઈ બી કોર્સિસ તમારે કરવા હોય તો પ્રાઇવેટ જગ્યાએ તમારે ફી પે કરી અને તમારે કોર્સ કરવાનો હોય 11-12 પછી. અને પર્ટિક્યુલર તમારે પાયલોટ જ જો બનવું હોય તો તમે 11-12 સાયન્સ લીધા પછી એ કોર્સ કરી શકો છો, અને પછી તમને એમાં આગળ કેરિયર બની શકે તમારું. ત્રીજો ક્વેશ્ચન છે, આઈઆઈટી અને આઈઆઈએમમાં કેવી રીતે જવાય? તો આઈઆઈટી એટલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, અને આઈઆઈએમ એટલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. તો આ બી એક વર્લ્ડ ક્લાસ લેવલની બે અલગ અલગ કોલેજ છે કે જે આખા ઇન્ડિયાની અંદર અલગ અલગ જગ્યાએ આવેલી છે. તો એમાં તમારે એડમિશન લેવું હોય તો એની જે કોમ્પિટિટિવ એક્ઝામ આવે છે, તમારે 12 સાયન્સ કર્યા પછી એની અલગથી એક એક્ઝામ આવે છે, એક્ઝામ તમે પાસ આઉટ કરો અને એમાં તમારું રેન્કિંગ થાય તો તમને એની અંદર એડમિશન મળી શકે છે. અને એ ગવર્મેન્ટના અંડરમાં ચાલે છે બધી કોલેજો, તો એની અંદર તમારે રેન્કિંગ અને મેરિટ લિસ્ટથી જ તમને એડમિશન મળશે, તો એના લીધે તમે જઈ શકો છો. ચોથું છે, એન્જિનિયરિંગ કરવું છે તો ડિપ્લોમા જવું કે 11-12 સાયન્સ કરવું? તો આ બી એક સૌથી મોટો વિદ્યાર્થીઓને હેરાન કરતો એવો પ્રશ્ન છે કે મારે તો એન્જિનિયરિંગ કરવું છે, પછી 11-12 સાયન્સ કરું કે ડાયરેક્ટ ડિપ્લોમા જતું રહો? તો ડિપ્લોમા આખો કોર્સિસ અલગ છે અને ડિગ્રી કોર્સિસ અલગ છે. તો ડિપ્લોમા અને ડિગ્રીમાં ફરક શું છે? તો ડિપ્લોમા તમને બેઝિક નોલેજ, તમારે 11-12 સાયન્સ ના કરવું પડે, પણ તમને ડિગ્રી, દાખલા તરીકે તમે કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરો છો તો કમ્પ્યુટર એન્જિનિયરિંગનું બેઝિક નોલેજ તમને ડિપ્લોમા એન્જિનિયરિંગની અંદર મળી જશે, જેથી કરીને તમે આગળ જ્યારે ડિગ્રી કરવા જાઓ તમારે ફર્સ્ટ ઇયર કરવું ના પડે, ડાયરેક્ટ તમને સેકન્ડ ઇયરમાં એડમિશન મળી જાય. બીજી વાત કે તમારે નક્કી જ હોય કે મારે મિકેનિકલ એન્જિનિયર જ બનવું છે કાં તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયર જ બનવું છે, તો તમારી માટે બેસ્ટ ઓપ્શન હું સલાહ આપું છું કે તમે ડાયરેક્ટ ડિપ્લોમા એન્જિનિયરિંગ કરી નાખો, એને એ કર્યા પછી તમે ડિગ્રી કરી કાઢો, તો એ તમને સારું પડશે. તમારે જો નક્કી જ હોય કે ભાઈ મારે આ એન્જિનિયર બનવું છે તો, પણ તમારું હજુ સુધી નક્કી ના હોય કે મારે ઇલેક્ટ્રિકલમાં જવું છે, સિવિલમાં જવું છે, મિકેનિકલમાં જવું છે, કમ્પ્યુટરમાં જવું છે, આઈટીમાં જવું છે, એવું તમારું હજુ કંઈ નક્કી ના હોય તો તમે 11-12 સાયન્સ કર્યા પછી સારી એવી લાઈનને પસંદ કરી શકો છો. પણ ત્યાં તમારી કોમ્પિટિશન થોડીક હાઈ થશે, કેમ કે ડાયરેક્ટ તમારે ડિગ્રીમાં એડમિશન લેવાનું છે, જ્યારે ડિપ્લોમા તમને એડમિશન મેરિટ લિસ્ટ પર 10માના આધાર પર મળી જશે. પાંચમું છે, ક્રિકેટર બનવું છે તો ઇંગ્લિશ બોલતા આવડવું જરૂરી છે? હવે આ બી એક સૌથી મોટો પ્રશ્ન છે. તમારે જો ઇન્ટરનેશનલ લેવલના ક્રિકેટર બનવું હોય તો અંગ્રેજી જરૂરી છે, પણ એવું નથી, એક ભાષા છે કે તમે એને બોલતા શીખી શકો છો. તમને ઇંગ્લિશ લખતા ના આવડતું હોય છતાં બી તમે બોલતા આવડતું હોય, કેમ કે ફોરેનની અંદર તમે નજર કરો કે જે જગ્યાએ ઇંગ્લિશ એ લોકોની મધર ટંગ છે, તો ત્યાંના સામાન્ય માણસ કે જે અભણમાં અભણ છે, કોઈ કચરો એ કરતો હોય કાં તો કોઈક ગમે તે નાનો મોટા કામ કરતો હોય, એવો વ્યક્તિ પણ ત્યાં ઇંગ્લિશ જ બોલતો હોય છે. તો આ રીતનું ત્યાં હોઈ શકે છે. તો એની માટે જરૂરી નથી કે તમને ઇંગ્લિશ આવડવું જોઈએ, પણ બોલતા આવડે તો તમે ઇન્ટરનેશનલ લેવલ પર સારી એવી સ્પીચ આપી શકો છો. છઠ્ઠું છે, વેકેશનમાં કયા કોર્સ કરી શકાય અને શું કરવું? તો
વેકેશન ની અંદર તમે કમ્પ્યુટર ના બેઝિક જે કોર્સ હોય છે એ તમે કરી શકો છો. કોરલ ડ્રો છે, ફોટોશોપ છે, આવા બધા જે અલગ અલગ સોફ્ટવેર છે એ તમે શીખી શકો છો. એવું જરૂરી નથી કે તમારે કોઈક જગ્યાએ જઈને જ શીખવું પડે. તમે યુટ્યુબ પર બી એના ઘણા બધા ટ્યુટોરિયલ અવેલેબલ છે, તો બેસ્ટમાં બેસ્ટ તમે એનો ઉપયોગ કરો વેકેશનમાં. વેકેશન દરમિયાન તમારો જે ટાઈમ છે એ ઘણા બધા વિડીયો તમે આલતુ ફાલતુ વિડીયો દેખો એના કરતાં એવા કંઈક વિડીયો દેખો કે જેની અંદરથી તમને કંઈક શીખવા મળે. આખો દિવસ જોવાનું તો નથી કહેતો, પણ રોજનો કલાક દોઢ કલાક પોતાના માટે પણ કાઢવાનો. બીજું, તમે ઇંગ્લિશ સ્પીકિંગના કોર્સ કરી શકો છો કે જે અલગ અલગ જગ્યાએ હોય છે, તમને ઇંગ્લિશ બોલતા શીખવાડે. દોઢ બે મહિનાના કોર્સિસ હોય છે એ તમે કરી શકો છો. પર્સનાલિટી ડેવલપમેન્ટના કોર્સિસ હોય છે એ બી તમે કરી શકો છો. અને 11-12ની બેઝિક તૈયારી, એની કમ્પિટિટિવ એક્ઝામની તૈયારી, ગુજકેટ છે, નીટ છે, એની તૈયારી કઈ રીતે કરવાની એનું નોલેજ તમે મેળવી શકો છો. જેથી કરીને જ્યારે તમે 11-12 પાસ કરશો, કાં તો 11-12 પછી તમારું જે એક્ઝામ આવશે એ તમે સારી રીતે આપી શકો. તો આ એક સૌથી વધારે પૂછાયેલા પ્રશ્નો હતા કેરિયર ગાઈડલાઇન્સ માટેના, એના જવાબ મેં મારી રીતે આપવાનો પ્રયત્ન કરેલો છે. આશા રાખ્યું છે કે તમને ગમ્યો હશે. તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો. તમારા જેવા અન્ય વિદ્યાર્થીઓ મિત્રો સુધી આ પહોંચી શકે તેના માટે આ વિડીયોને શેર કરજો. આવી જ રીતે કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે ફરી પાછા આપણે આ ચેનલ પર મળતા રહીશું. પણ તમે જો આ ચેનલ પર નવા હોય તો નીચેનું રેડ કલરનું બટન દબાવી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. પાર્ટ 3 થોડાક જ સમયની અંદર આવી જશે.